જેમ અહીંયા ગલુડિયાનો અને મુનિનો જીવનકાળ છે એવી જ રીતે અહીંયા કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓનો જીવનકાળ આપેલો છે કે બધા જ પ્રાણીઓ શું એક સાથે તેમની વિકાસની ઝડપ છે તો ના બધા પક્ષીઓ અને પ્રાણીઓની એક સરખો વિકાસ હોતો નથી તમારે મોટા પ્રાણીઓ અને બચ્ચાના ચિત્ર દોરવાના છે અને સમજવાનું છે નીચે આપેલું છે કે અહીં કેટલાક દાદાજીઓના ચિત્રો આપેલા છે અને તેમની ઉંમર પણ આપેલી છે એ કેટલા વૃદ્ધ છે એ અહીંયા લખેલું છે અને એના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે અહીંયા જુઓ અપ્પુ હાથીના દાદા કેટલા વર્ષના છે 95 વર્ષના ચૂચો ઉંદરના દાદાજી કેટલા વર્ષના છે 2 વર્ષના રાનીના દાદાજી કેટલા વર્ષના છે 70 વર્ષના હવે આના આધારે આપણે અહીંયા પ્રશ્નોના જવાબ લખવાના છે કે અપ્પુના દાદાજી રાનીના દાદાજી કરતાં કેટલા મોટા છે હવે જુઓ અપ્પુના દાદાની ઉંમર કેટલી છે 95 વર્ષ અને રાનીના દાદાજીની ઉંમર કેટલી છે 70 વર્ષ તો આપણે 95માંથી 70 શું કરીશું બાદ કરીશું 5માંથી 0 જાય તો 5 અને 9માંથી 7 જાય તો 2 કેટલા વર્ષ મોટા છે તો આપણે અહીંયા લખીશું 25 વર્ષ બરાબર ને તમે પણ મારી સાથે સાથે લખો હવે બીજો પ્રશ્ન શું ચૂચોના દાદાજી ક્યારે અપ્પુના દાદાજી જેટલા વૃદ્ધ થશે જો બાળકો ચૂચોના દાદાજી જે છે એ 2 વર્ષના છે જ્યારે અપ્પુના દાદાજી છે તે 95 વર્ષના છે આ જે અપ્પુના દાદાજી છે એ હાથી છે હાથીની ઉંમર જેટલી ઉંદરની ઉંમર હોય નહીં તેથી આપણે અહીંયા લખીશું ના આગળ જુઓ ચૂચો ઉંદરના દાદાજી રાનીના દાદાજી કરતા કેટલા નાના છે આ ચૂચોના દાદાજી 2 વર્ષના છે અરે રાનીના દાદાજી 70 વર્ષના છે તો કેટલા નાના છે શોધવા પણ આપણે બાદબાકી કરવી પડશે તો આમાંથી તમે બાદબાકી કરો 70માંથી 2 કાઢો કેટલા આવે ચાલો આપણે બાદબાકી કરીએ 70 ઓછા 2 શૂન્યમાંથી 2 ન જાય 10 કો લઈશું 10માંથી 2 કાઢો એટલે 8 અને 6ના 6 કેટલા વર્ષ નાના છે 68 વર્ષ તો અહીંયા આપણે કેટલા લખીશું 68 વર્ષ પેજ નંબર 46 ઉપર બે પિતરાઈ ભાઈ બહેન એકબીજાને પત્ર લખે છે તો અહીંયા અલીની અને સબાનાની વાત કરવામાં આવી છે કે અલીની રજાઓ શરૂ થઈ ગઈ છે તે ઘણો ઉત્સાહિત હતો તેણે સુંદર આયોજન કર્યું હતું તે પોતાની પિતરાઈ સબાનાને કહેવા માગતો હતો તે તેણે પત્રમાં લખ્યું છે અલીની રજાઓ 7/5/2018થી શરૂ થઈ છે અને એ જ દિવસે અલીએ સબાનાને પત્ર લખ્યો છે પત્રમાં શું લખ્યું છે બાળકો બરાબર ધ્યાન રાખજો અને તારીખો કેવી રીતે લખી છે એ પણ સમજવાનો પ્રયત્ન કરજો વાલી મોટી બહેન સબાના હેલો તમે કેમ છો હું અહીં મજામાં છું મોટી બહેન મારી રજાઓ આજથી શરૂ થાય છે હું મારી નાનીના ઘરે 10/5/2018ના રોજ જવાનો છું હું 20/5/2018ના રોજ પાછો આવીશ મારી શાળા 4/6/2018ના રોજ ફરીથી ખુલશે તમારે ક્યારે રજાઓ પડે છે તમે અહીં ન આવી શકો આપણે ખૂબ મજા કરીશું આવજો તો અલીએ જે તારીખો લખી છે એ તારીખો જુઓ 10/5/2018 20/5/2018 અને 4/6/2018 અલીએ જે તારીખો લખી છે તે અંકમાં લખેલી છે હવે સબાના નાગપુર રહે છે તો નાગપુરમાં રહેતી સબાનાને 13મી તારીખે પત્ર મળે છે
पत्र वाँचा पछी ते अली ने वर्तो जवाब लखे छे। ते शू लखे छे जोईए। वाला अली, हेल्लो, हूँ अहीं मजा में छू। गई काले मने तारो पत्र मळ्यो, रजानी मजाओ। मारी शाळा में 1 जून 2018 थी रजाओ पड़े छे, ते फरी 10 ऑगस्ट ना रोज खुलशे। हूँ शाळा प्रवास में गोवा जईश अने 7-6-18 એ પાછી આવીશ। હું ત્યાર પછી અજમેર આવવાનો પ્રયત્ન કરીશ, આવજે સબાના। હવે બા દોસ્તો, જો સબાનાએ કેવી રીતે તારીખો લખી છે, 1 જૂન 2018, 10 ઓગસ્ટ અને 7-6-2018, અહીંયા તમને કોઈ તફાવત લાગે છે? હા, તો એકમાં અલીએ અંકમાં તારીખો લખી છે અને સબાનાએ શબ્દોમાં મહિનાને લખવાનો પ્રયત્ન કર્યો છે। તો પેજ નંબર 47 ઉપર જુઓ, અહીંયા આપણે તારીખો કઈ રીતે લખાય એ શીખવાનું છે। અહીંયા આપેલું છે કે 10-5-18, તો સામે શું લખ્યું છે, 10 મે 2018। બીજું જુઓ, 20-5-18, તો આપણે લખવાનું છે કે 5મો મહિનો કયો આવે, કયો આવે, મે, તો આપણે લખીશું 20 મે 2018। એ રીતે 7-6-2018। હવે બાળકો, 6ઠો મહિનો કયો આવે, જૂન, વેરી ગુડ, 7 જૂન 2018। અહીંયા છે 1-6-2018, 6ઠો મહિનો કયો આવે, જૂન, તો 1 જૂન 2018। આ રીતની જે તારીખો છે અને મહિના છે એ સબાનાએ લખ્યા છે। જ્યારે અલીએ મહિનાઓ બધા જ અંકમાં લખ્યા છે। હવે જે બાળકો, અહીંયા તારીખોને અંકોમાં લખવાની છે। 1 જૂન 2006, 1 જૂન, જૂન એટલે કયો મહિનો આવે, જાન્યુઆરીથી જૂન સુધીનો ક્રમ ગણો, 6ઠો, 1-6-2006, 30 મે 2006, મેનો કયો ક્રમ છે, 5મો, તો 30-5-2006। હવે જુઓ, 10 ઓગસ્ટ 2007, ઓગસ્ટ કયા ક્રમનો છે ભાઈ, ઓગસ્ટ કયા ક્રમનો આવે, 8મો ક્રમ, તો 10-8-2007। આ રીતે તમારે સંખ્યાને અંકોમાં અને શબ્દોમાં લખતા શીખવાનું છે અને મહિનાઓને પણ અંકોમાં અને શબ્દોમાં લખવાનું છે। હવે નીચે પ્રશ્ન આપે છે કે પત્ર અજમેરથી નાગપુર કેટલા દિવસે પહોંચ્યો। હવે પત્ર ક્યારે લખાયો છે, 7-5-2018। નાગપુર ક્યારે પહોંચ્યો છે, જુઓ, 13-5-18, 13-5-2018। હવે આપણે દિવસો ગોતવાના છે કે કેટલા દિવસે પહોંચ્યો, તો 7 પછી ગણો, 8, 9, 10, 11, 12 અને 13, ગણો કેટલા દિવસો થયા, 1, 2, 3, 4, 5 ને 6, તો કેટલા દિવસે પત્ર પહોંચ્યો, 6 દિવસ। અલી તેની નાનીના ઘરે કેટલા દિવસ પસાર કરશે? હવે જુઓ, અલી નાનીના ઘરે ક્યારે જવાનો છે, 10-5, ક્યારે જવાનો છે, 10-5-18। કેટલા દિવસ ત્યાં રોકાવાનો છે, ક્યારે પાછો આવવાનો છે, તો 20-5-18, 20-5-18 અલી પાછો આવવાનો છે। હવે જુઓ,
10 તારીખે અલી જવાનો છે અને 20 તારીખે અલી પાછો આવવાનો છે, તો અલી કેટલા દિવસ રોકાશે? તો 10 પછી ગણો, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20 કેટલા દિવસો થયા બાળકો? 10 દિવસ. તો અલી 10 દિવસ નાનીના ઘરે રોકાશે. તો આપણે અહીંયા લખીશું 10 દિવસ. જો બાળકો, નીચે આપેલું છે કે કોષ્ટક પૂર્ણ કરો. સબાનાની રજાઓ અને અલીની રજાઓ ક્યાંથી ક્યાં સુધીની અને દિવસની સંખ્યા. તો આપણે સબાનાની રજાઓના કેટલા દિવસો છે તે, અલીને અલીના દિવસો કેટલા છે રજાઓના તે આપણે શોધવાના છે. હવે સબાનાની રજાઓ કઈ તારીખથી કઈ તારીખ સુધી પડે છે? તો આપણે જોઈ લઈએ કે સબાનાને 1 જૂન 2018 થી 10 ઓગસ્ટ 2018 શાળાઓ ખુલે. સબાના 1 જૂન 2018 થી 10 ઓગસ્ટ 2018 સુધી. તો પહેલા આપણે સબાનાની રજાઓ શોધી કાઢીએ. જૂન એટલે કયો મહિનો આવે? છઠ્ઠા ક્રમનો આવે ને. તો આપણે લખીશું જૂન, જૂનથી ઓગસ્ટ, જુલાઈ અને ઓગસ્ટ. આપણે આગળ જોઈ બાળકો કે જૂન મહિનામાં કેટલા દિવસ હોય? તો 30 દિવસ હોય. હવે 1 જૂનથી સબાનાની રજાઓ પડે છે, એટલે કે મે મહિનાની 31 તારીખ સુધી સબાનાની શાળા ચાલુ હતી, એટલે 30 દિવસ જૂનના. જૂન પછી જુલાઈ, જુલાઈ એટલે કેટલા દિવસો હોય? 31. અને ઓગસ્ટ, 10 ઓગસ્ટે તેની શાળા ખુલશે, એટલે કે સબાનાને 9 તારીખ સુધી રજાઓ છે. તો આપણે એનો સરવાળો કરી દઈએ. 9 ને 1 10, વધી પડી 1, 3 ને 1 4, 4 ને 3 7. તો સબાનાને કેટલા દિવસનું વેકેશન મળે છે? 70 દિવસનું. તો અહીં આપણે લખીશું કેટલા દિવસો આવશે? 70 દિવસ. અને અહીંયા તમે તારીખો ક્યાંથી ક્યાં સુધી લખી દો. સબાનાની 1 6 18 થી 10 8 18 સુધી, બરાબર. હવે અલીની રજાઓ જોઈએ. તો અલીને 7/5/2018 જે દિવસે અલીએ પત્ર લખ્યો છે એ દિવસે તેને વેકેશન પડે છે, અને 4/6/2018 રોજ અલીની શાળા ખુલે છે. તો હવે અલીના દિવસો આપણે ગોતીએ કે 7/5/2018 થી 4/6/2018 સુધી. એ તારીખો અહીંયા આપણે લખી દઈશું 7/5/2018 થી 4/6/2018 સુધી. તો હવે આપણે અલીના દિવસો ગણીએ. અલીને મે મહિનામાં 7 તારીખથી વેકેશન પડે છે, એટલે કે અલીની શાળા મે મહિનામાં 6 દિવસ ચાલુ છે. 7મીથી વેકેશન પડે છે એટલે 5મો મહિનો આવશે અહીંયા મે. મેથી 6ઠો કયો આવે? જૂન, બરાબર ને. હવે મેમાં કેટલા દિવસો હોય? 31 દિવસો. કેટલા દિવસો? 31 દિવસો. એમાંથી આગળના જે 6 દિવસ શાળા ચાલુ છે એ આપણે શું કરીશું? બાદ કરીશું. તો 31માંથી 6 જાય તો કેટલા વધે? 25. એટલે કે અલીને મે મહિનામાં 25 દિવસનો
હવે જૂનમાં જુઓ, જૂનમાં 4 તારીખે અલીની સ્કૂલ ખુલે છે, તો કેટલા દિવસનું વેકેશન મળશે? જૂનમાં એને 3 દિવસનું. તો સરવાળો કરો, કેટલા દિવસ આવે? 28 દિવસ. એટલે કે અલીને 28 દિવસનું વેકેશન મળશે. પ્રશ્ન છે, કોને વધારે રજાઓ મળે છે, સબાનાના કે અલીને? તો જુઓ કે સબાનાને 70 દિવસની રજા છે, અલીને 28 દિવસની રજા છે. તો કોને વધારે મળે છે? સબાનાને મળે છે. બા દોસ્તો, શાળામાં તમને વધારે લાંબી રજાઓ ક્યારે મળે છે, કઈ તારીખથી કઈ તારીખ સુધી, એ તમારે અહીંયા નોંધવાની છે અને લખવાની છે કે ઉનાળાની રજાઓ મળે છે, નવરાત્રિની રજાઓ ક્યાંથી ક્યાં સુધીની હોય છે, દિવાળી વેકેશન ક્યાંથી ક્યાં સુધીનું હોય છે, અને પરીક્ષા પછીની રજાઓ કેટલી હોય છે, એ તમારે તારીખ વાઇઝ અહીંયા લખવાનું છે અને દિવસો ગણીને અહીંયા ભરવાના છે. બાળકો, પેજ નંબર 48 ઉપર જુઓ કે ચંદન 15 મે 2017ના રોજ માખણ ખરીદવા માટે દુકાને ગયો. આ માખણ ખાવા લાયક છે કે નહીં તે જોવા તેણે પડીકું તપાસ્યું. તો પડીકા પર આ પ્રમાણે લખ્યું હતું. શું લખ્યું હતું? કે પેકિંગની તારીખથી 180 દિવસ સુધી સારું રહેશે. પછી તેણે પેકિંગની તારીખ તપાસી, તો તે હતી 15/1/17, એટલે કે 15 જાન્યુઆરી 2017. હવે આ માખણ ખરીદવું કે નહીં તે નક્કી કરવામાં આપણે તેને મદદ કરવાની છે. પ્રશ્ન છે કે કયા મહિનામાં માખણનું પેકિંગ થયું હતું? તો જુઓ બાળકો, અહીં આપેલી છે 15 જાન્યુઆરી 2017. તો તમારે અહીંયા લખવાનું 15/1/17, એટલે કે જાન્યુઆરી મહિનામાં 15 તારીખે આ માખણનું પેકિંગ થયું હતું. કયા મહિનામાં તારીખ 15/1/17 પછીના 180 દિવસ પૂરા થશે? હવે 180 દિવસ આપણે જાણીએ છીએ કે એક મહિનો બરાબર 30 દિવસ હોય. તો 30 દિવસ બરાબર એક મહિનો, તો એવા 180 દિવસમાં કેટલા મહિના આવે? તો ફરી લખીએ કે 30 દિવસ એટલે બીજો, 30 દિવસ એટલે ત્રીજો, એમ 30 દિવસ ગણતા જઈએ અને મહિનાઓ ગણતા જઈએ. તો લખીએ કે 30 × 1 એટલે 30 પહેલો મહિનો, 30 × 2 એટલે 60 બીજો મહિનો, 30 × 3 એટલે 90 ત્રીજો મહિનો, 30 × 4 બરાબર 120 ચોથો મહિનો, 30 × 5 બરાબર 150 પાંચમો મહિનો, 30 × 6 બરાબર 180 એટલે કે છઠ્ઠો મહિનો. એટલે કે જે પેકિંગ કરેલું છે એ પેકિંગ 6 માસનું છે. 15/1/17 એનું પેકિંગ થયું છે અને પેકિંગથી 6 મહિના સુધી આ માખણ વાપરી શકાય. હવે પહેલે જાન્યુઆરી 6 મહિના એટલે 180 દિવસ અને એની અંદર 1 મહિનો ઉમેરો, તો પેકિંગની તારીખથી, એટલે કે પેકિંગની તારીખ છે જાન્યુઆરી મહિનો, જાન્યુઆરી મહિનાથી શરૂ કરીને 7મો કયો મહિનો આવે? જુલાઈ. તો જાન્યુઆરી મહિનાથી શરૂ કરીને જુલાઈ મહિનો આવે એટલે કે માખણ જુલાઈ મહિના સુધી વાપરી શકાશે. અહીંયા પ્રશ્ન છે કે કયા મહિનામાં તારીખ 15/1/17 પછીના 180 દિવસો પૂરા થશે? કયો મહિનો આવે? જુલાઈ, એટલે કે 7. ચંદન તેને 15 મે 2017ના રોજ ખાઈ શકશે?
તો કે હા, મેં એટલે પાંચમું, અને આપણે શોધ્યું સાતમા મહિના સુધી. માખણ કઈ તારીખ સુધી ખાઈ શકાય? સાતમા મહિના સુધી. એટલે ચંદન આ માખણ ખાઈ શકશે. તમે પણ બા દોસ્તો, જ્યારે બજારમાં કોઈ પણ વસ્તુ ખરીદવા માટે જાઓ ત્યારે પેકિંગની તારીખ અને સમાપ્તિની તારીખ અચૂક જોજો અને પછી જ વસ્તુને ખરીદજો. અહીંયા નીચે જુઓ, જો બાળક અહીં એક દવાની બોટલ આપેલી છે અને એના ઉપર ઉત્પાદન તારીખ અને સમાપ્તિ તારીખ બંને લખેલી છે. ઉત્પાદન તારીખ છે 7/17, એટલે કે 7/17 એટલે કે સાતમો મહિનો કયો આવે? જુલાઈ 2017. અને સમાપ્તિની તારીખ છે 7/18 એટલે કે જુલાઈ 2018. હવે એમ કે છે કે દવા કયા વર્ષના કયા મહિના સુધી લેવી સલામત છે? જુઓ તો આ ઉધરસની દવાની બોટલ જે છે એ જુલાઈ 2018 સુધી લેવી સલામત છે. 2017નો સાતમો મહિનો એ કયો મહિનો અને કયું વર્ષ દર્શાવે છે? તો સાતમો મહિનો એટલે જુલાઈ અને 17 એટલે 2017. ઉધરસની દવા માટે સપ્ટેમ્બર 2018માં લઈ શકાય, એટલે કે આ ઉધરસની દવા સપ્ટેમ્બર 2018માં લઈ શકાય. સપ્ટેમ્બર એટલે કયો મહિનો દોસ્તો? નવમો ક્રમ આવે. જ્યારે દવાની બોટલ ઉપર લખેલું છે કે તમે સાતમા મહિના સુધી જ આનો ઉપયોગ કરી શકો છો, એટલે કે જુલાઈ 2018 સુધી જ આને વાપરી શકાય, તો આપણે અહીંયા લખીશું ના, કે ઉપયોગમાં લઈ શકાય નહીં. પેજ નંબર 49 ઉપર જુઓ. ટપુ ટ્રેન ચૂકી ગયો, એટલે કે ટપુની ટ્રેન જતી રહી. ટપુની શાળામાં ઉનાળુ વેકેશન પડ્યું. તે તેના દાદીના ઘરે ગયો. તે ત્યાં તેના ઘણા બધા પિતરાઈને મળ્યો. તેને ત્યાં ખૂબ મજા આવતી હતી અને ઘરે પાછો આવવા ઈચ્છતો ન હતો. હવે ટપુની મમ્મીએ ટપુને કહ્યું કે ટપુ, તારો થેલો ભર, સાંજે 5:30ની ટ્રેન છે. હવે અરે નહીં, આપણે આટલું વહેલું જવાનું છે? મારી ઈચ્છા ટ્રેન ચૂકી જવાની છે. ટપુ અને ટપુના માતા પિતા 5:15 વાગે સ્ટેશને પહોંચી ગયા. અનુમાન કરો શું થયું હશે? તેઓ શું ખરેખર ટ્રેન ચૂકી ગયા હશે? હવે ટપુ અને ટપુના માતા પિતા રેલવે સ્ટેશન તો પહોંચી ગયા, પરંતુ એ રેલવે સ્ટેશન પહોંચ્યા પરંતુ ટ્રેન આવી ન હતી. ટ્રેન તો વહેલા ઉપડી ગઈ હતી. આવું કેમ થયું હશે? એ ટપુ તો ખુશ થઈ ગયો. ઉર્રા, એનો મતલબ એ કે આજે આપણે પાછા જવાનું છે. મને એક દિવસ વધારે દાદીના ઘરે રહેવા માટે મળશે. શું તમે અનુમાન કરી શકો છો કે તેઓ શા માટે ટ્રેન ચૂકી ગયા હશે? જો પાછળ ટ્રેન સવારે 5:30 વાગે જતી રહી હતી. ટપુના માતા પિતા મૂંઝાયા. તેઓએ સ્ટેશન માસ્તરને પૂછ્યું કે અમારી ટિકિટ 5:30ની છે, પરંતુ સાહેબ આનો મતલબ સવારના 5:30. અરે હા, આ મારાથી કેમ ભૂલાઈ ગયું? રેલવે દ્વારા સાંજના 5:30 માટે 17:30 લખાય છે. શા માટે? કારણ કે તેઓ 24 કલાકની ઘડિયાળ ગણે છે. તો બા દોસ્તો, આપણે જોઈએ કે સમયને કેવી રીતે લખાય. તો સમયને જ્યારે રાત્રિના 12 વાગ્યાથી સવારના
12 વાગ્યા સુધી એ એમ લખાય, જ્યારે બપોરના 12 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી પી એમ લખાય છે। હવે આપણે જ્યારે સવારનો સમય હોય છે અને જો 8:15 વાગ્યા હોય તો 8:15 એ એમ લખાઈને આવે છે। 10 વાગ્યા હોય તો 10 એ એમ લખાય છે। આ 12 કલાકવાળી ઘડિયાળ છે। અને આ 24 કલાકવાળી ઘડિયાળ જોઈએ। બપોરે 12 વાગ્યા પછી 1 વાગે છે ને, ત્યારે આપણી ઘડિયાળમાં કલાક કાંટો 1 ઉપર હોય છે અને મિનિટ કાંટો 12 ઉપર હોય છે। જ્યારે 24 કલાકની ઘડિયાળમાં 12 + 1 = 13 વાગ્યા લખાય છે અને એની પાછળ શું લખાય છે? પી એમ। આપણી ઘડિયાળમાં 2 વાગે છે એટલે કે કલાક કાંટો 2 ઉપર અને મિનિટ કાંટો 12 ઉપર હોય, ત્યારે 24 કલાકવાળી ઘડિયાળમાં 14 વાગે છે અને ત્યાં પણ પી એમ લખાય છે। આપણી ઘડિયાળમાં 4:30 થયું હોય અને પી એમ લખેલું હોય, ત્યારે 24 કલાકવાળી ઘડિયાળમાં 12 + 4 = 30 ઉમેરો, 12 × 4 = 16, 30 વાગ્યા હોય એમ લખેલું હોય છે। તો આને કારણે એએમ અને પીએમ સમજવાને કારણે ટપુના માતા પિતા ટ્રેન ચૂકી જાય છે। હવે જો બા દોસ્તો, અહીંયા આપણે સમય નોંધવાનો છે કે બપોરના 1 કલાક 12 કલાકની ઘડિયાળમાં, બપોરના 1 કલાક એટલે 24 કલાકની ઘડિયાળમાં 13 કલાક હોય છે, જ્યારે બપોરના 2 કલાક થયા હોય ત્યારે 24 કલાકની ઘડિયાળમાં 14 કલાક લખેલા હોય છે। બપોરના 3 કલાક એટલે 24 કલાકની ઘડિયાળમાં કેટલા હશે? 12 + 3 ઉમેરો, સરસ 15 કલાક લખો। હવે બપોરના 3:30 કલાક થયા છે તો 24 કલાકની ઘડિયાળમાં 15:30 કલાક થયા છે। બપોરના એટલે કે સાંજના 6 કલાક થયા છે ત્યારે 24 કલાકની ઘડિયાળમાં 12 + 6 = 18 કલાક। સાંજના 9 કલાક તો 24 કલાકની ઘડિયાળમાં કેટલા થયા હશે? 12 + 9 ઉમેરો, 21 કલાક। અને મધ્યરાત્રિના 12 કલાક અને આપણી ઘડિયાળના 12 કલાક એટલે કેટલા કલાક થશે? 24 કલાક। 24 કલાક = 1 દિવસ થાય। તમે કહી શકે 24 કલાકવાળી ઘડિયાળ આવું શા માટે દર્શાવે છે? તો 24 કલાકની જે ઘડિયાળ છે એ એક આખા દિવસનો સમય બતાવે છે, જે એક દિવસના આપણે 24 કલાક હોય છે। હવે જો અહીંયા જો
કે ધારો કે રાત્રિના 8:30 વાગે ટ્રેન છે, તો ટિકિટ પર શું લખેલ હશે? તો ચલો જોઈ લઈએ આપણે કે 12 આપણે ઘડિયાળના છે અને 8:30 ટ્રેનની ટિકિટ છે, તો સરવાળો કરી દો કેટલા લખેલા હશે? 20 કલાક 30 મિનિટ, બરાબર. હવે જુઓ, 12 કલાકવાળી ઘડિયાળમાં દરેક સમય 2 વખત આવે છે, તેથી સવારના 5:30 એટલે 5:30 AM અને સાંજના 5:30 એટલે 5:30 AM સોરી PM. તો સાંજના 5:30 એટલે 5:30 PM અને સવારના હોય તો AM. હવે બપોરના 12:30 એટલે શું? તો બપોરના 12:30 એટલે શું કહેવાય? શું લખીશું? 12:30 PM. તે 12:30 PM થાય, બપોરના 12 વાગ્યાથી મધ્યરાત્રિ સુધીના આપણે શું લખીએ છીએ? PM લખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આગળ મેં તમને સૂર્ય ઉગવાનો સમય અને સૂર્ય અથવાનો સમય એ કોષ્ટક તમને ભરવા માટે આપ્યું હતું. સૂરજ સવારે ઉગે છે એટલે સવારના સમયમાં શું લખીશું આપણે? AM. અને સૂર્ય સાંજે હાથમે છે તો તેમાં શું લખીશું? PM, બરાબર. હવે 24 કલાકની ઘડિયાળનો ઉપયોગ બીજે ક્યાં થાય છે? તમે જોયું છે ક્યાં ક્યાં થાય છે? રેલવે સ્ટેશન ઉપર તો થાય જ છે, આ ઉપરાંત એરપોર્ટ ઉપર થાય છે, ટીવીના કાર્યક્રમો હોય ને એની અંદર પણ 24 કલાકની ઘડિયાળનો ઉપયોગ થાય છે. તો બાળકો, આ રીતે આપણે આ પ્રકરણમાં ઘડિયાળ વિશે જે માહિતી મેળવી તે તમે સમજજો અને ઘડિયાળ જોતા અને દોરતા શીખજો.